કેમ છો બાળકો હું નિશા ટીચર તમારી અંગ્રેજીની ટીચર આપણે અત્યાર સુધી આપણી નોટની અંદર પેટર્ન્સ શીખ્યા હતા બરાબર સ્ટેન્ડિંગ લાઇન સ્લીપિંગ લાઇન સ્લેન્ટિંગ લાઇન્સ કરફ ુ પછી આપણે એની મદદથી લેટર્સ લખતા ચાલુ કર્યું છે આપણે લેટર એ શીખ્યા એ ફોર એપલ એપલનું ચિત્ર ડ્રો કર્યું તો પછી આપણે લેટર બી શીખ્યા બી લેટર શીખ્યા બી ફોર બોલ બી લેટરનો બોલ ડ્રો કર્યો હતો આપણે આ બધું કર્યું હતું ને આખું આખું પાનો ભર્યું હતું ને સી સી ફોર કેટ બરોબર કર્યું હતું કે નહીં કર્યું હતું અને આપણે ડી અક્ષર સુધી આવ્યા હતા આજે આપણે શું કરીશું આજે આપણે કરીશું જોડો જોડકા જોડો શું જોડકા જોડવાના છે આપણે અહીંયા એક બાજુ અક્ષર લખેલા છે અને એક બાજુ આપણને ચિત્ર આપેલું છે તો આપણે અક્ષરને ઓળખીને ચિત્ર સુધી મેચિંગ કરવાનું રહેશે બરાબર ચાલો ચાલુ કરીએ ચાલો આ શું છે સ્લેન્ટિંગ લાઇન સ્લેન્ટિંગ લાઇન સ્લીપિંગ લાઇન એ છે ને એ ફોર એપલ બરાબર એપલ ક્યાં છે આ છે એપલ ના આ છે નો નો આ છે યસ એ ફોર એપલ ધીસ ઇઝ એન એપલ તો શું કરશું આપણે અહીંથી લાઇન ડ્રો કરીશું આવી રીતે અને એ ફોર એપલ આ શું છે લેટર બી બી ફોર બોલ હવે બોલ મેં ક્યાં ડ્રો કર્યો છે જરા જોઈને બતાવો મને આઈ લો હે ને તો આપણે શું કરીશું અહીંયાથી આવી રીતે મેચિંગ કરીશું પછી સી ફોર ફોર ડોગ જોયું આપણે કેવી રીતે મેચિંગ કર્યું એ જોયું હવે મિસિંગ લેટર મિસિંગ લેટર એટલે શું કે આના પછી શું આવે આપણે કેવી રીતે શીખ્યા પહેલા એ શીખ્યા પછી બી પછી સી પછી ડી એવી રીતે શીખ્યા ને એવી રીતે લાઇનમાં આવે છે જેમ કે એક બે ત્રણ ચાર એવી રીતે લાઇનમાં આવે ને એવી રીતે એ બીસીડી પણ લાઇનમાં આવે છે કક્કા લાઇનમાં આવે છે ને ક ખ ઘ એવી રીતે આવે છે ને એવી રીતે આ પણ લાઇનમાં આવે છે એ પછી શું આવશે હા બી તો કેવી રીતે લખશું હું સ્ટેન્ડિંગ લાઇન કર્ફ અને કર્ફ સી પછી શું આવશે ડી એ ડી તો હવે બોલો પાછા એ બી સીડી અહીંયા શું આવશે હવે બી પહેલા શું આવે અહીંયા શું છે હા એ તો એ બી એ બી સી અને ડી જોયું કેવી રીતે આપણે આ ખાલી જગ્યા પૂરી હ ને હા હવે આપણે બીજા પાના પર જઈશું હા સી ધ લેટર એન્ડ ડ્રો ધ પિક્ચર અક્ષર ઓળખી ચિત્ર દોરો અહીંયા મેં બધા અક્ષર આપ્યા છે એના તમારે શું કરવાના છે અહીંયા સરસ મજાનું ચિત્ર દોરવાનું છે જાતે કરવાનું છે કેટલી વાર ડ્રો કરશો તમે ચિત્ર બે વાર ડ્રો કરજો હે ને આવી રીતે બે વાર ચિત્ર ડ્રો કરજો એ ફોર એપલ હા હવે આપણે બીજું એક ચિત્ર બી ડ્રો કરીએ આપણે હા ને A for and B for ball B for B B ball bat આ ચિત્ર તમારે ઓળખવાનું આપણે આગળ દોર્યા ને આ નવું એક પિક્ચર બી હું દોરાવું છું હને C for Cat C for Cake ફોર ડગોર જો કેવી રીતે આપણે બે પિક્ચર ડ્રો કર્યા છે હે ને આવી રીતે અગર તમારી પર આ ચિત્ર પણ આવી ગયું તો તમારે જવાબ લખતી વખતે ડરવાનું નથી અને બરાબર જવાબ લખવાના રહેશે હે ને હવે બીજું પાના પર જોઈએ શું છે એ હા જો અહીંયા છે ને ચિત્ર ડ્રો કર્યું છે અને અહીંયા આપણે શું કરવાનું છે અક્ષર લખવાનું છે શું લખવાનું છે અક્ષર લુક એટ પિક્ચર એન્ડ રાઈટ લેટર પિક્ચર જોઈને પિક્ચર ઓળખીને અક્ષર લખવાનો છે હે ને મેં તમારી મમ્મી પપ્પાને આ હેડિંગ ન સમજ પડે ઇંગ્લિશમાં એટલે મેં ગુજરાતીમાં પણ લખી છે તો તમે પણ વાંચતા હોય તો તમે રીડિંગ કરી શકો છો હે ને એપલ તો શું લખીશું આપણે એ પછી બોલ બી ફોર બોલ રેડ લાઇન ટુ બ્લુ લાઇન પછી આ શું છે કેટ કયા અક્ષરની કેટ આવે છે સી સી ફોર કેટ અહીંયા તમે બે વાર બી લખી શકો છો આજો એ બી સી આ શું છે ડોગી છે ને ડી ફોર ડોગ ડી રેડ લાઇન ટુ બ્લુ લાઇન સ્ટેન્ડિંગ લાઈન રેડ લાઇન ટુ બ્લુ લાઇન કરફ રેડ લાઇન ટુ બ્લુ લાઇન સ્ટેન્ડિંગ લાઇન રેડ લાઇન ટુ બ્લુ લાઇન કરફ રેડ લાઇન ટુ બ્લુ લાઇન સ્ટેન્ડિંગ લાઇન રેડ લાઇન ટુ બ્લુ લાઈન કરફ બ્લુ લાઇન ટુ બ્લુ લાઈન કરફ એવી રીતે બી બનાવીશું સ્લેન્ટિંગ લાઇન રેડ લાઇન ટુ બ્લુ લાઇન સ્લેન્ટિંગ લાઇન રેડ લાઇન ટુ બ્લુ લાઇન સ્ટેન્ટિંગ લાઇન એન્ડ સ્લીપિંગ લાઇન એવી રીતે આપણે બનાવીશું લેટર એ અને કરફ રેડ લાઇન ટુ બ્લુ લાઇન સી કરફ આવી રીતે તમારે પિક્ચર ઓળખીને આ તમારે કરતાં શીખવાનું રહેશે આવતા લેક્ચરમાં આપણે બીજું લેટર શીખીશું લેટર ઈ શીખીશું અને તમારે ઘરે પણ જાતે પ્રેક્ટિસ કરતી રહેવાની છે બરાબર આપણે આજે શું શીખ્યા મેચ ધ ફોલોવિંગ જોડકા જોડો શીખ્યા ખાલી જગ્યા પૂરો શીખ્યા પછી આપણે શું બીજું શીખ્યા પિક્ચર જોઈ ચિત્ર જોઈ શબ્દ લખતા શીખ્યા અને શબ્દ જોઈ અક્ષર જોઈ શું શીખ્યા આ શું છે પિક્ચર ડ્રો કર્યું હે ને આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી ટેક કેર બાય ઘરમાં રહો સ્વસ્થ રહો સારા રહો મજામાં રહો હે ને બાય બાય ફરી મળીશું સી યુ